हेलो माय डियर स्टूडेंट्स, तो आज आपणे भणीशुं पाठ 6, मरघी बनी मजा करो। तो आपणी वार्तानुं नाम छे कामगरी मरघी, मतलब कि ऐसी मरघी, मतलब मुर्गी, ऐसी मुर्गी जो बहुत ही ज़्यादा काम करती है। तो एक हती मरघी कोमड़ी, एनुं नाम शुं नाम हतुं एनुं? कोमड़ी। बोले क्लक 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 क्लक, काम करे चकाचक। तो मरघी केवी रीते बोलती हती? क्लक 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 क्लक, अने एनुं काम केवुं हतुं? एकदम चकाचक। एने जड़ियो एक घऊंनो दाणो। तो एने शेनो दाणो जड़ियो? एक घऊंनो दाणो। क्लक क्लक क्लक, ए घऊंनो दाणो वावशे कोण? एणे दोस्तोने पूछ्यु। હવે આપણને ઘઉંનો દાણો મળ્યો છે મરઘીને, તો એને વાવવો પણ પડશે ને? તો એણે એના દોસ્તોને પૂછ્યું કે આ ઘઉંનો દાણો કોણ વાવશે? તો એના દોસ્ત કોણ કોણ હતા ખબર છે તમને? કૂતરો, બિલાડી, વાંદરો અને મોર। તો એણે આ બધાને પૂછ્યું। હું નહીં વાવું, કૂતરાએ કહ્યું। હું નહીં વાવું, બિલાડીએ કહ્યું। હું નહીં વાવું, વાંદરાએ કહ્યું। અને હું નહીં વાવું, મોરલાએ કહ્યું। તો જેટલા પણ એના દોસ્ત હતા, મિત્ર હતા, એ બધાએ શું કરી દીધું? ના પાડી દીધી કે અમે આ ઘઉંનો દાણો નહીં વાવીએ। તો પછી હું જ વાવીશ, મરઘીએ કહ્યું। ક્લક 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 ક્લક। તો પછી છેલ્લે મરઘીએ શું કીધું? વાંધો નહીં, તો પછી આ દાણાને હું જ વાવીશ। મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાંથી અંકુર ફૂટ્યો। અંકુર વધીને છોડ થયો, છોડ પર લીલા કચ પાંદડા આવ્યા। હવે આ જે દાણો મરઘીએ વાવ્યો ને જમીનમાં, તો એ દાણો ધીરે ધીરે વધીને, દાણામાંથી અંકુર ફૂટ્યો, અંકુર વધીને છોડ થયો। હવે છોડ છે તો છોડ ઉપર કેવા પાંદડા આવ્યા? લીલા કચ પાંદડા આવ્યા। ધીરે ધીરે છોડ વધતો જાય ને, જેવો સૂરજનો તડકો રોજ આવે, છોડ વધીને મોટો થયો। તો જેવી રીતે સૂરજનો તડકો, પાણી એને મળતું રહે, એવી રીતે છોડ ધીરે ધીરે વધીને મોટો થયો। છોડ પર દાણા આવ્યા, દાણા પાક્યા। છોડ જેવી રીતે મોટો થયો, તેના પર આવ્યા દાણા, દાણા પાક્યા। હવે એ ઘઉં કોણ કાપશે? મરઘીએ પૂછ્યું। દાણા આવી ગયા તો હવે એ દાણાને કાપવા તો પડે ને ઘઉં, તો હવે એ ઘઉં કાપશે કોણ? હું નહીં કાપું, કૂતરાએ કહ્યું। હું નહીં કાપું, બિલાડીએ કહ્યું। હું નહીં કાપું, વાંદરાએ કહ્યું। હું નહીં કાપું, મોરલાએ કહ્યું। હવે જોયું તમે લોકોએ, આ લોકોએ આ બધા કામ કરવાની પણ ના પાડી દીધી। તો પછી મરઘીએ શું કીધું? તો પછી હું જ કાપીશ, મરઘીએ કહ્યું। ક્લક ક્લક ક્લક, મરઘીએ ઘઉં કાપી લીધા। જોજો હા, હવે મરઘીએ બધા જ ઘઉં પણ કાપી લીધા। હવે આ ઘઉં તો કપાઈ ગયા, હવે આ ઘઉંમાંથી દાણા કોણ કાઢશે? મરઘીએ પૂછ્યું। હું નહીં કાઢું, કૂતરાએ કહ્યું। હું નહીં કાઢું, બિલાડીએ કહ્યું। હું નહીં કાઢું, વાંદરાએ કહ્યું। હું નહીં કાઢું, મોરલાએ કહ્યું। તો હવે આ લોકોએ ફરીથી દાણા કાઢવાની પણ ના પાડી દીધી। તો મરઘીએ એમાંથી ઘઉં કાઢી લીધા। હવે ઘઉં કાઢી લીધા, તો ઘઉં કાઢીને પછી આપણે શું કરવાનું હોય? તેને દળાવવા પડે ને, એ ઘઉંનો લોટ બનાવવો પડે, રાઈટ? તો હવે આ ઘઉં દળાવવા ઘંટીએ કોણ જશે? મરઘીએ પૂછ્યું। તો ફરીવાર, હું નહીં જાઉં, કૂતરાએ કહ્યું। હું નહીં જાઉં, બિલાડીએ કહ્યું। હું નહીં જાઉં, વાંદરાએ કહ્યું। હું નહીં જાઉં, મોરલાએ કહ્યું। તો ફરી વખત આ બધાએ ઘઉં દળાવવા માટે જવાની ના પાડી દીધી। તો હું ઘંટીએ જઈશ ને ઘઉં દળાવી લાવીશ, મરઘીએ કહ્યું। ક્લક ક્લક ક્લક, તે પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ ઘઉં દળાવવા। લોટ લઈને મરઘી પાછી આવી। હવે બધા જ કામ મરઘી જ કરે છે, હે ને? તો મરઘી ઘંટીએ પણ ગઈ, ઘઉં દળાવ્યા એણે, અને લોટ લઈને પાછી આવી। તો હવે લોટ તો આવી ગયો છે, તો એ લોટની રોટલી કોણ બનાવશે?
ફરી વખત મરઘીએ પૂછ્યું કે હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ? હું નહીં બનાવું, કૂતરાએ કહ્યું. હું નહીં બનાવું, બિલાડીએ કહ્યું. હું નહીં બનાવું, વાંદરાએ કહ્યું. હું નહીં બનાવું, મોરલાએ કહ્યું. તો ફરી વખત આ બધાએ રોટલી બનાવવાની પણ ના પાડી દીધી. તો પછી રોટલી હું બનાવીશ, મરઘીએ કહ્યું. ક્લક ક્લક ક્લક. પિક્ચરમાં તમે જોવો છો ને કે મરઘી રોટલી બનાવી રહી છે. મરઘીએ પછી રોટલી વણી, શેકી, ઘીમાં જબોળી અને થાળીમાં પીરસી. મરઘીએ સારી રીતે રોટલીને વણી, શેકી, તેના ઉપર ઘી લગાવ્યું. ઘીમાં જબોળી એટલે કે ઘી લગાવ્યું અને પછી એણે થાળીમાં પીરસી. એટલી સરસ સુગંધ આવી ને સહુના મોંમાં પાણી આવી ગયું. એટલે કે આ રોટલીને જોઈને, ઘીવાળી રોટલીને જોઈને બધાના મોંમાં પાણી આવી ગયું. એ બધાને એવું થયું કે આ રોટલી હું ખાઈશ. હવે આ રોટલી ખાશે કોણ? કેમ કે રોટલી તો એક જ હતી. મરઘીએ પૂછ્યું. હું ખાઈશ, કૂતરાએ કહ્યું. હું ખાઈશ, બિલાડીએ કહ્યું. હું ખાઈશ, વાંદરાએ કહ્યું. હું ખાઈશ, મોરલાએ કહ્યું. મતલબ જોયું તમે લોકોએ કે આ લોકોને કામ એક પણ નહોતા કરવા, પણ રોટલી ખાવા માટે બધાએ હા પાડી. તો શું મરઘી હવે આ લોકોને રોટલી આપે? કેમ આપે? બધા કામ તો મરઘીએ કર્યા છે. ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ, મરઘીએ કહ્યું. તો મરઘી પછી શું કીધું એણે છેલ્લે? કે ના, હવે રોટલી તો હું જ ખાઈશ. કહો આ રોટલી કોણે ખાધી હશે?